નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ જ્ઞાન શાળામાં તો મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે વિભાગ બી સીડીના મોસ્ટ એમબી પ્રશ્નો નિમિત્તે ચર્ચા કરવાની છે તો મિત્રો તમારે વિડીયો લાસ્ટ સુધી જોવાના છે અને મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો મારી ચેનલ લાઇક ન કરી હોય તો લાઇક કરો જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપણે બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રને મળતી રહે તો મિત્રો તમારા સમય વધારે ન લેતા વિડીયોની શરૂઆત કરી વિભાગ બીની અંદર જે વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ મિત્રો ઉત્તર લખવાના છે પ્રત્યેકના મિત્રો બે ગુણ છે પ્રત્યેકના મિત્રો બે ગુણ હોય છે કુલ ગુણ સોળ માર્કાય છે તો પ્રશ્ન નંબર એક છે વિધાન સમજાવો વિલિયમ બેન્ટિંગ ભારતમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બે છે પારિભાષિક શબ્દો સમજાવો પ્રશ્ન નંબર એક છે સામ્રાજ્યવાદી નંબર બે કાળો કાયદો પ્રશ્ન નંબર ત્રણ છે તફાવત આપો પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન પ્રશ્ન નંબર ચાર છે શા માટે પ્રથમ વિશ્વયુદ્ધને કુર અને વિનાશકાર ગણવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ છે નદીઓનું આર્થિક મહત્વ સમજાવો પ્રશ્ન નંબર છ છે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે સમજાવો પ્રશ્ન નંબર સાત છે મૂળભૂત હકો એટલે શું તેમનું મહત્વ જણાવો પ્રશ્ન નંબર મિત્રો તમારી સમક્ષ આઠ છે આમુક બંધારણનો આત્મા છે

ભારતને બિન સાંપ્રદાયિક રાજ્ય છે પ્રશ્ન નંબર છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો પ્રશ્ન નંબર છે ખડક એટલે શું તેના પ્રકાર જણાવો જમીન પ્રશ્ન નંબર સોળ છે જમીન નિર્માણ નિર્માણ પ્રક્રિયા વિશે જણાવો પ્રશ્ન નંબર સત્તર છે નર્મદા બેસીન વિશે જણાવો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર મિત્રો તમે જે બધા પ્રશ્નો વિભાગ વિના હતા જો મિત્રો હજુ સુધી અમારા વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો મિત્રો લાઈક કરો ત્યારબાદ મિત્રો વિભાગશી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે કુલ ગુણ બહાર છે એટલે ચાર પ્રશ્નો પૂછવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે અમારા આઈએમપી છે એના અંદરથી અને અગાઉ મિત્રો અમે પ્રથમ વાર્ષિક પરીક્ષાના જે પેપરો મૂકેલા છે એની અંદરથી જે મિત્રો મોસ્ટ ટાઈમ વિડીયો પણ મૂકેલા છે એની અંદરથી એસી ટકાથી ઉપર મિત્રો પૂછવાના ચાન્સીસ છે તો મિત્રો ખાસ અચૂક તમે એ પેપર પણ નહીં નિહાળી શકો છો તો કંપનીને શાસન શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો પ્રશ્ન નંબર બે છે નીચેના શબ્દોનો અર્થ જણાવો માનવ હકો કાયદા સમક્ષ સમાનતા શોષણ વિરોધી હક પ્રશ્ન નંબર ત્રણ છે બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ના થઈ હોત તો પ્રશ્ન નંબર ચાર છે સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું અંગ સલામતી સમિતિ પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય તો ત્યારબાદ આપેલ બંધારણમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો કરકરૂચ છે બંગાળની ખાડી છે અરવલ્લીની ગિરિમાળા છે પ્રમાણ સમય રેખા છે કાંપણી જમીન ધરાવતો એક પ્રદેશ છે કૃષ્ણા નદી છે પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપો નાગરિકની મૂળભૂત ફરજો જણાવો પ્રશ્ન નંબર આઠ છે સ્વતંત્રતા હકમાં કઈ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે પ્રશ્ન નંબર નવ છે ઉત્તર ભારતમાં વિશાળ મેદાની પ્રદેશ વિશે માહિતી આપો પ્રશ્ન નંબર દસ છે ખનીજોનું વર્ગીકરણ કરો પ્રશ્ન નંબર અગિયાર છે સરોવરની ઉપયોગીતા જણાવો તો મિત્રો આ છે વિભાગ જેના મોસ્ટ એમ પ્રશ્નો હજી સુધી લાઈક કરવાનું બાકી હોય તમારા વિડીયોને લાઈક કરો મિત્રો વિભાગના જે સવિસ્તર પ્રશ્નો લખવાના છે પ્રત્યેકના ચાર ગુણ છે કુલ ગુણ બાર છે ત્રણ પ્રશ્નો મિત્રો લખવાના છે જલિયાવાળા બાગ હત્યાકાંડ વિશે નોંધ લખો મોસ્ટ ટાઈમ બી મિત્રો છે ઓગણીસો ઓગણીસની અંદર જલિયાવાળા બાગ જે હત્યાકાંડ થયો હતો એની અંદર વિસ્તૃત તમારે માહિતી આપવાની છે અસહકારનું આંદોલનના કાર્યક્રમો બનાવો જણાવી તેની અસરો તપાસો ભારતના સ્થાન વિશે વિસ્તાર વિશે માહિતી આપો પ્રશ્ન નંબર ચાર છે ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો પ્રશ્ન નંબર પાંચ છે રાષ્ટ્રપતિની લાયકાત અને સત્તાઓ વિશે જણાવો પ્રશ્ન નંબર છ છે વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ જણાવો પ્રશ્ન નંબર સાત છે ગંગાનંદી પ્રણાલી વિશે સમજાવો તો મિત્રો આ હતા અમારા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અમારા વિડીયાને અચૂક લાઇક કરજો શેર કરજો મિત્રો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવના વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે અને મિત્રો તમારે કયા વિષયના અને કયા વિભાગના આઈએમપી જોઈએ છે કે પેપર સોલ્યુશન જોઈએ છે તેની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ત્યારબાદ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યારબાદ આવજો જય હિન્દ જય ભારત